પાલનપુરનું ન્યૂ એસટી બસ પોર્ટ સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે. બસ પોર્ટના મેન્ટેનન્સને લઈને વેપારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ન્યૂ બસ પોર્ટમાં મળતી સુવિધાઓ ઘટતા વેપારીઓએ હોબાળો કર્યો હતો. ન્યૂ એસટી બસ પોર્ટ પર આવેલી દુકાનોમાં પર સ્ક્વેર ફીટ 250 રૂપિયા મેન્ટેનન્સ લેવામાં આવ્યું હતું. જો કે મેન્ટેનન્સના નામે કરોડો રૂપિયાની ઉઘરાણી કર્યા બાદ હવે રોજબરોજ મેન્ટેનન્સની સુવિધાઓ ઘટતી જાય છે. લિફ્ટ સેવા, સફાઈ, સિક્યુરિટી સહિતના સેવા ઓછી થતાં વેપારીઓએ મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરતા હોબાળો થયો હતો. મેનેજમેન્ટ દ્વારા મેન્ટેનન્સની જવાબદારી વેપારીઓને ઉપાડી લેવાનું જણાવતા વેપારીઓએ ભારે આક્રોશ ઠાલવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી હતી. જો કે બેઠકમાં શરૂઆતમાં સંઘર્ષની સ્થિતિ થયા બાદ મામલો થાળે પડ્યો હતો અને વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષના હિસાબ આપ્યા પછી શું કરવું તે અમે કમિટી બનાવીને નક્કી કરીશું. પાલનપુરમાં 3-4 વર્ષ પહેલાં બસ પોર્ટ બનાવવામાં આવ્યું હતું. બસ પોર્ટ બન્યું ત્યારથી ગટર લાઇન, સફાઈ લાઇન અને લુખ્ખા તત્વોના આતંકને લઈને સતત વિવાદમાં ઘેરાયેલો રહે છે. અઠવાડિયા પહેલાં દરેક દુકાન માલિકોને મીટિંગ માટેનો પત્ર આપવામાં આવ્યો હતો, જેની શુક્રવારે બસ પોર્ટના બીજા માળે મીટિંગ મળી હતી, જેમાં સાયોના ગ્રુપના ગિરીશ રાઠી, સુરેશ પટેલ સહિત ભાગીદારો મીટિંગમાં જોડાયા હતા, જેમાં મેન્ટેનન્સને લઈને આનાકાની કરતા હોબાળો મચ્યો હતો. બસ પોર્ટ ગેટ આગળ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અમુક વેપારીઓ વચ્ચે પડીને પરિસ્થિતિને થાળે પાડી હતી અને ફરીથી બસ પોર્ટના બીજા માળે મીટિંગ યોજાઈ હતી, જેમાં બસ પોર્ટ માલિકોએ હિસાબ આપવાનું કહીને મીટિંગ પૂરી કરી હતી. દુકાન ખરીદનાર માલિકોએ જણાવ્યું હતું કે હિસાબ આપવાની વાતને લઈને મામલો આજે થાળે પડ્યો છે. છેલ્લા 3 વર્ષના હિસાબ આપ્યા પછી શું કરવું તે અમે કમિટી બનાવીને નક્કી કરીશું.